નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના સંખેડાથી દીકરીઓની સુરક્ષા અંગે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. શાળાએથી ઘરે જતા ટેમ્પોમાં છેડતીનો શિકાર બનતા ચાલુ ગાડીએ કૂદી પડેલ વિદ્યાર્થીનીઓ વધુ ઈજાગ્રસ્ત હોય બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં વિદ્યાર્થીઓની મુલાકાતે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી અને અન્ય રાજકીય અગ્રણીઓ પહોંચ્યા હતા. સાંસદ ગીતાબેન રાઠવાએ ઘટનાને વખોડતા વિદ્યાર્થીનીઓ વહેલી સાજી થાય તેવી પ્રાર્થના કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની વાત કરી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામની શાળાએથી છૂટ્યા બાદ ખાનગી પિકઅપમાં ઘરે જતી વખતે નશામાં ધૂત પિકઅપ ચાલક અને પિકઅપમાં સવાર અન્ય નરાધમો દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરાતા ડઘાઈ ગયેલ છ વિદ્યાર્થીનીઓ પોતાની સાથે કોઈ મોટી અઘટિત ઘટના ઘટવાની ભીતિને લઈ ચાલુ ગાડીએ કૂદી પડી હતી અને ઈજાગ્રસ્ત બની હતી, જે પૈકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વિદ્યાર્થીનીઓ બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પછી શું થયું બેટા? પછી તમે શું કર્યું? છોકરીઓ કોશિંદ્રા સ્કૂલ માં ભણવા મોકલીએ છીએ, પ્રાઇવેટ વાહન માં અને આવર જવર માં કાયમ સારી રીતે આવતી હતી, અને આજે વળી કઈક પિકઅપ વાળા એ કઈક ઉભી રાખી બી ગયો. એની અંદર ચાર પાંચ પિકઅપ માં હતા, એ કઈક છોકરીઓની છેતરતા અને બધું એવું કરતા હતા, હાથ પકડતા ને એવું કરતા હતા બધા. તો છોકરીઓ ચાલુ વાહન માંથી કૂદી પડી, આપણે સાત છોકરીઓ કૂદી પડી છે, એમાંથી બે ને વધારે વાગ્યું છે અને બોડેલી દવાખાનામાં લઈ જવામાં આવશે, અને એક લઈ ગયા છે અને એકને લઈ જવાનું છે. હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે, એની અમે માંગ કરીશું. એમાં તો દારૂ પીધેલા તો છે ને બધા, દારૂ હોય કોટરિયા બોટરિયા બધું જ છે એમ કહેવાય છે. એટલે પિકઅપ ચાલક અશ્વિન ભીલ દ્વારા બેફામ રીતે હંકારવાને લીધે આગળ જઈ પિકઅપ પલટી મારી ગઈ હતી, જેમાં ચાલક ઈજાગ્રસ્ત બન્યો છે. પોલીસે પોક્સો અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ચાલકને રાઉન્ડઅપ કર્યો છે અને ફરાર થયેલ અન્ય ચાર લોકોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ગત તારીખ 2 જાન્યુઆરીના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ધારની કલમ અને છેડતીની કલમ પ્રમાણેનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉંમરની સગીર ઉંમરની દીકરીઓ કુંડલી ગામની હતી, જે છોકરીઓ કોશિંદ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી, ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો, તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી, જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની પાસેથી જે તેમના રૂપિયા હતા એ લઈ લીધા હતા. ટોટલ કુલ 6 આરોપીઓ છે, જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે. આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી, જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે. હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે. દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી, જે 17 વર્ષની હતી, જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે. તમામ આરોપીઓના નામ આવી ચૂક્યા છે. જે આરોપીઓના નામો છે, અર્જુન ભીલ, પરેશ ભીલ, સુરેશ ભીલ, સુનિલ ભીલ અને શૈલેષ ભીલ. જે પૈકી સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેત મજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો, તો જે ગાડી પણ એક્સિડન્ટ થયું હતું તેમાં બાકીના આરોપી ભાગી ગયા હતા, જેની પાછળ અમારી પોલીસ ટીમો એમને શોધખોળ કરવા માટે કાર્યરત છે. આરોપીઓને ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવશે અને મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચાવનાર ઘટનાને પગલે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને હોપ આપવા તેમના
ખબર અંતર પૂછવા બોડેલીની ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં સાંસદ ગીતાબેન રાઠવાએ આરોપીઓની કડક સજા કરવાની વાત કરી છે. કાલની જે અમારી દીકરીઓ સાથે ઘટના બની છે, ખૂબ દુઃખ અનુભવું છું કે અમારી સરકારમાં દીકરીઓને ભણાવી ગણાવીને આગળ આવે, દીકરીઓ પોતે પોતાનું કામ કરી શકે એના માટે સરકાર કટિબદ્ધ છે. પરંતુ કાલે જે ઘટના બની છે ખૂબ જ ગંભીર છે. દીકરીઓની જે સાથે કૃત્ય કરવામાં આવ્યું, દીકરીઓને ચાલુ વાહનમાંથી કૂદકો મારવાની ફરજ પડી, આ ખૂબ ગંભીર બાબત છે. જે કોઈ ગુનેગાર હશે એને કડકમાં કડક સજા થાય એવું અમે પોલીસ વિભાગમાં વાતચીત કરી છે. ગુનેગારો એક તો પકડાયો છે, બીજા કોઈ બાકી હોય એને પણ પકડીને કડકમાં કડક સજા થાય, અને બીજી વખતે આવું કૃત્ય કરનારને પહેલો વિચાર આવે કે આ કડક સજા થાય છે એવો વિચાર જ મનમાં ન આવે એવી વાત અમે પોલીસ વિભાગમાં કરી છે. અને મને આશા છે કે આ અમારી જે વાત છે એ ત્યાં સુધી પહોંચશે અને કડક સજા થશે. આ દીકરીઓ જે હોસ્પિટલમાં છે, થોડી ઘણી ઈજા થઈ છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી સારી થઈ જાય. ગઈકાલે આજે દીકરીઓ ઉપર છેડતીની જે ઘટના બની છે એનાથી અમે સંસદ સભ્ય, તાલુકા પ્રમુખ, અમે બધા કાર્યકર્તા ખૂબ નારાજ દુઃખી છે કે આવી ઘટના છોટાઉદેપુર જિલ્લામાં પહેલી વહેલી બની છે. અને આ ઘટનાથી એટલું બધું દીકરીઓને હિંમત આવી છે કે દીકરીઓ કૂદી જાય, ભગવાનનો પાર માનીએ કે અમને કશું થયું નથી, એક નોર્મલ ઈજા થઈ છે. પરંતુ આ ઘટનાથી અમને એટલું દુઃખ થાય છે કે ભાઈ ડીએસપી સાહેબને પણ અમે સૂચના આપી છે કે ભાઈ કડકમાં કડક સજા થાય, આવા ગુનેગારોને દાખલો બેસાડો, ભવિષ્યમાં આવું માથું ના ઉંચકી શકે અને આ વિસ્તારની અંદર આવું કૃત્ય કોઈ કરી ન શકે એવો દાખલો બેસાડો એવી અમે કડક સૂચના ડીએસપી સાહેબને અમે વિનંતી કરી છે અને સૂચના પણ આપી. ગઈકાલે જે ઘટના બની છે શાળાની દીકરીઓ સાથે, ખરેખર ખૂબ જ ખરાબ ઘટના બની છે. આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ છે કે આ અઘટિત ઘટના જે બની છે, આ ઘટનાને અમે બહુ ખૂબ ખરાબ રીતે અમે એને વખોડી નાખીએ છીએ કે આ ખૂબ ખરાબ કૃત્ય થયું છે. જે પણ લોકોએ આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે એમને આકરામાં આકરી સજા થાય એ પ્રમાણે અમે સૂચન કર્યું છે. આ દીકરીઓ ખૂબ હિંમત, આ દીકરીઓની હિંમતને ખૂબ દાગ આપવી જોઈએ કે પોતાના જીવના જોખમે લઈ પોતે સ્વ બચાવ માટે એમને જે કામ કર્યું છે, દીકરીઓની હિંમત ખૂબ અમે દાગ આપીએ છીએ. ફરીથી આવું ન થાય એ માટે અમે દરેક જણને સૂચન કરેલું છે. બાળકોને જે શાળામાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, જે બસનો અભાવ છે, એ માટે અમારે વહીવટીતંત્ર સાથે અને બસ વિભાગના કર્મચારીઓ સાથે અમારે વાત થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં આ બસની સુવિધા પણ અમે શરૂ કરાવવાના છીએ. અને દીકરીઓને અમે આજે કુંડિયા ગામે જે દીકરીઓ હતી, ચાર દીકરીઓ, એમની પણ મુલાકાત લીધી છે. કોસિંદ્રા શાળામાં વિદ્યાર્થીઓ સાથે અને શિક્ષકો સાથે પણ અમે મુલાકાત કરી છે. અને આજે બોડેલી આર્ય હોસ્પિટલ ખાતે પણ જે દીકરીઓ સારવાર હેઠળ છે એ દીકરીઓની અમે મુલાકાત લીધી છે. દીકરીઓની તબિયત અત્યારે સારી છે. એક દીકરીને બરોડા સારવાર માટે મોકલેલી છે પણ તબિયત એની સારી છે, ખાલી તપાસ માટે અમે એને ત્યાં મોકલેલી. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.